गुड मॉर्निंग स्टूडेंट्स, नाउ वी विल सी ऑल द क्वेश्चन आंसर. ओके, सो फर्स्ट क्वेश्चन इज वेयर वॉज द साइंस फेयर हेल्ड. साइंस फेयर क्या योजायेलो हतो, क्या योजायेलो हतो, कार्तिकनी स्कूल में. ओके, हु विजिटेड द साइंस फेयर, कौन मुलाकात गयू हतो, कौन कौन गयू थू. कार्तिक एंड हिज मम्मी विजिटेड द साइंस फेयर. गिव द नेम्स ऑफ सेक्शन इन द साइंस फेयर. साइंस फेयर नी अंदर जी सेक्शन्स था तेना नाम आपो. तो तौन सेक्शन था. ओके, तो ये तने तन सेक्शन में नाम आपवाना छे, 1, 2 ने 3 करीने. तो मैं एम लखी शको द नेम ऑफ द सेक्शन्स आर, पछी तने तन नाम लखी शको. नेक्स्ट इज हु टुक पार्ट इन साइंस फेयर, केने केने भाग लीधो हतो साइंस फेयर में. तो ये पण तमे लखी शको केने केने भाग लीधो हतो. हाउ आर ट्रीज यूजफुल टू अस, झाड़वा छे ते आपणे माटे केवी रीतना उपयोगी छे. ते आपणे फ्रूट्स आपे छे, फ्रेश एयर आपे छे, ओके, ऑर्गेनिक फर्टिलाइजर आपे छे. तो ये बधी वस्तु तमे लखी शको. वाई शुड वी ईट बनानास, આપણે બનાના કેળા શું કામ ખાય છે, કારણ કે ઇટ કન્ટેનિંગ ફાઈબર્સ એન્ડ ફાઈબર્સ, બનાના કન્ટેનિંગ ફાઈબર્સ એન્ડ ફાઈબર્સ આર વેરી યુઝફુલ ફોર અવર બોડી. વાઈ ઇઝ ધ બેમ્બુ અ વન્ડરફુલ ટ્રી, બેમ્બુ છે તે એક અદ્ભુત ઝાડવું શું કામ છે, કારણ કે તે ઘણી બધી વસ્તુમાં કામ આવે છે. વોટ ઇઝ ધ હાઇડ્રોફોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર, હાઇડ્રોફોનિક મેથડ શું છે. તો એની અંદર શું લખી શકો તમે, હાઇડ્રોફોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચરની અંદર ટેક્સ્ટબુકમાંથી જ તમને મળી જશે. અહીંયા આપેલું છે, ઇન ધીસ મેથડ વી હેવ ટુ મેક લેયર ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેન્સ. With the help of plant can stand, after that plants will be planted appropriate distance and then give them water. This is known as hydroponic method. Okay, to aano jawab a rahe. Now why do we need terrace gardening, terrace gardening sukam joishu. To pehli line aavi thi starting march, pehla paragraph march, ke terrace gardening no fayda shu chhe. કે અર્બનાઇઝેશન શબ્દ ઉપર હશે પેરેગ્રાફમાં, ત્યાંથી લખવાનું રહેશે કે આજના શહેરી વિસ્તારમાં જગ્યા નથી રહી ગઈ કે આપણે કોઈ પણ ઝાડવાઓ કે આપણું ગાર્ડન બનાવી શકીએ. તેના કારણે ટેરેસ ગાર્ડનિંગ છે એ અત્યારે સૌથી સારામાં સારું છે. વિચ આર ધ યુઝિસ ઓફ બનાના, કેળાના જે ઉપયોગો છે તે કયા કયા છે, તો એ આપણે લખી શકીએ. Now B part, make a list of uses. Name of the plant, ચાડવાનું નામ લખવાનું છે. Use in the things given in the dialogue, ડાયલોગમાં લખેલી વસ્તુઓ. To build bridges, to make fence, bamboo છે. તો કઈ કઈ વસ્તુ તમે બનાવી શકો, તો આમાં બે વસ્તુ લખેલી છે, બ્રિજ બનાવી શકીએ, ફેન્સ બનાવી શકીએ, વાડ બનાવી શકીએ ઘરની ચારે બાજુ. બીજી કઈ વસ્તુ તમે બનાવી શકો, યુઝ ઇઝ અ થિંગ યુ હેવ ઓબ્ઝર્વડ, કઈ કઈ વસ્તુમાં ઉપયોગ કરી શકો તમે તે પણ લખી શકવાનું છે. બેનાના બનાના ટ્રીઝ, શું ઉપયોગ થાય છે બનાના ટ્રીનો તે લખવાનો છે. ઓકે, તેની પછી એક્ટિવિટી નંબર 7, જોઇન પ્રોપરલી પાર્ટ એ વિથ બી યુઝિંગ થેરફોર ને બીકોઝ. થેરફોર અને બીકોઝ લગાડીને તમારે એ ને બીને જોડવાના છે. ઇનેક્ટ ધેમ એઝ પર યોર ટીચર્સ ગાઈડન્સ, પાર્ટ એ પાર્ટ બી. મનીષા વોન ધ રેસ, મનીષા રેસ જીતી ગઈ. પહેલાં આપણે બી પાર્ટ વાંચી લઈ, એટલે કયા કેની સાથે જોડાશે એ તમને ખબર પડી જશે. ઓકે, હી ઇઝ ઇલ, તે બીમાર છે. ઇટ વોઝ રેનિંગ હેવીલી, ખૂબ જ ભારે વરસાદ થઈ રહ્યો છે. હી રેન ફાસ્ટ, તે ખૂબ જ જલ્દી દોડી રહ્યો છે. શી ઇઝ વેરી હેપી, તે ખૂબ જ ખુશ છે. ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે, તે તેના પિતાનો જન્મદિવસ હતો. શી હેઝ અ હોલિડે ઇન હર સ્કૂલ, તેની સ્કૂલમાં રજા છે.
ही मेड टेरेस गार्डन एट स्कूल, स्कूल में टेरेस गार्डन बनावे छे। आई वॉन्ट टू बाय न्यू ड्रेस, मारे नवो ड्रेस खरीदवो छे। तो पेलू छे मनीष वॉन द रेस, मनीष रेस जीती गयो छे। तो थेरफोर अने बिकॉज बनावीने तमारे लखवानुं रहेशे। पछी छे सतीश इज इन द बेड, सतीश छे ते बिस्तरमां छे के बेडमां छे, कारण के ते बीमार छे, सिंपल वस्तु छे, बिकॉज ही इज इल। जो तमे थेरफोर लगाड़ो तो शुं थशे, जो ई तमने बताऊं। सतीश इज इन द बेड थेरफोर ही इज इल, सतीश छे ते તેના બેડમાં છે તેથી તે બીમાર છે, એવું હોઈ શકે? એવું ના હોઈ શકે, એટલે બીકોઝ આવશે। ગીતા અરેન્જ્ડ અ પાર્ટી એટ હર હોમ, ગીતા તેની પાર્ટી અરેન્જ કરી, બીકોઝ ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે, કારણ કે તેના પિતાનો જન્મદિવસ છે। થેરફોર લગાડો તો શું થાય? ગીતાઝ અરેન્જ અ પાર્ટી એટ હર હોમ, ગીતાએ પાર્ટી અરેન્જ કરી તેથી તેના પિતાનો જન્મદિવસ છે, એવું બને કે પાર્ટી અરેન્જ ગમે ત્યાં કરીએ તો ગમે ત્યાં આપણે બર્થડે બનાવી શકીએ? ના। ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ, ભાવિની છે તે સ્કૂલે નથી ગઈ, તો એનું તમારે બનાવવાનું રહેશે। આઈ વિલ ગો ફોર શોપિંગ, હું શોપિંગ માટે જઈશ। રાધા ગેટ્સ અ બ્યુટિફુલ ગિફ્ટ ફ્રોમ હર આંટ, આંટ તરફથી એને ખૂબ જ સુંદર ગિફ્ટ મળ્યું હતું। વી ટુક અમ્બ્રેલા વિથ અસ, અમે અમ્બ્રેલા સાથે લઈ ગયા હતા। સતીશ લાઈક ગાર્ડનિંગ, સતીશને ગાર્ડનિંગ ખૂબ જ ગમે છે। તો લાસ્ટમાં શું થશે? જો સતીશ લાઈક્સ ગાર્ડનિંગ, ધેરફોર હી મેડ ટેરેસ ગાર્ડનિંગ એટ સ્કૂલ, સતીશને ગાર્ડનિંગ બહુ ગમે છે તેથી તેને, ધેરફોર મીન્સ તેથી તેને ટેરેસ ગાર્ડનિંગ સ્કૂલે બનાવ્યું હતું। તો બાકીના જે મેં નથી કરાવ્યા એ તમારે જાતે કરવાના રહેશે। મેં તમને એક હિન્ટ આપી છે અને ગાઈડન્સ આપ્યું છે એ કેવી રીતે કરવાનું રહેશે। હવે કઈ વસ્તુ ક્યાં એડ કરવાની છે? મેચ એ એન્ડ બી, પહેલાં આપણે બી જોઈ લઈ, બિકોઝ વોટર ઇઝ એવરીવેર, કારણ કે પાણી બધી જ જગ્યાએ છે। બિકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ, સ્મોકિંગ કરવું ખૂબ જ શરીરને નુકસાનકારક છે। થર્ડ વન ઇઝ બિકોઝ હેલ્થ ઇઝ વેલ્થ, આપણી જે હેલ્થ છે એ જ આપણી સંપત્તિ છે। બિકોઝ ટાઈમ ઇઝ મની, કારણ કે સમય જ પૈસા છે। બિકોઝ વોટર ઇઝ અવર લાઈફ, પાણી જ આપણું જીવન છે। તો શું થશે? ફર્સ્ટમાં વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ, આપણે આપણો સમય વ્યતીત કરવો ન જોઈએ। બિકોઝ ટાઈમ ઇઝ મની, શું થશે? સમય જ સાચી સંપત્તિ છે। સેકન્ડ, વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણીનો દુરુપયોગ ના કરવો જોઈએ, કારણ કે બિકોઝ વોટર ઇઝ અવર લાઈફ, પાણી છે તે આપણું જીવન છે। જો પેલું ના આવે બિકોઝ વોટર ઇઝ એવરીવેર, બધી જ જગ્યાએ પાણી છે એટલે આપણે પાણીનો ઉપયોગ ના કરવો જોઈએ, એવું ના થાય તો ધ્યાનથી, એટલે એને એક્સ્ટ્રા એક આપેલું છે કન્ફ્યુઝ કરવા માટે। નેક્સ્ટ વન ઇઝ વી શુડ નોટ સ્મોક, આપણે સ્મોકિંગ ના કરવું જોઈએ, કારણ કે બિકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ। વી શુડ ટેક કેર ઓફ હેલ્થ, આપણે આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, બિકોઝ હેલ્થ ઇઝ વેલ્થ, કારણ કે હેલ્થ જ આપણી સાચી સંપત્તિ છે, સ્વાસ્થ્ય જ આપણી સાચી સંપત્તિ છે। સ્ટુડન્ટ્સ ખ્યાલ આવી ગયો તમને કેવી રીતે કરવાનું રહેશે? હવે આની અંદર ધેરફોર અને બિકોઝ લગાડવાનું છે। બિકોઝ મીન્સ કારણ કે, એને ધેરફોર એટલે તેથી, તો બે વસ્તુ લગાડીને જોવાની આપણે કે કઈ વસ્તુ સ્યુટેબલ પડે છે આની અંદર। તો જોઈએ આપણે, રીના ઇઝ વેરી હેપી, રીના ખૂબ જ ખુશ છે। બિકોઝ લગાડીએ તો શું થશે? બિકોઝ શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ, કારણ કે એને સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટની અંદર સારા માર્ક્સ મળ્યા। અને ધેરફોર લગાડીએ તો શું થાય? તેથી તેને, તેથી રીના ઇઝ વેરી હેપી, રીના ખૂબ જ ખુશ છે તેથી તેને સાયન્સ સબ્જેક્ટમાં સારા માર્ક્સ મળ્યા, એવું બને? તમે ખુશ હો તો તમને સારા માર્ક્સ મળે, એટલે બિકોઝ આવશે। સેકન્ડ વન, વી ટુક વિન્ટર ક્લોથિઝ વિથ અસ, આપણે ઠંડીના કપડાં આપણી સાથે લઈ લીધા હતા।
तो बिकॉज लगा दिया तो होता है बिकॉज वी फेल्ट कंफर्टेबल इन कोल्ड ड्यूरिंग टूर, देयरफॉर वी फेल्ट कंफर्टेबल, तेथी आपने शू ठंडी थी सुरक्षित सुरक्षा मळशे, कारण कि आपने ठंडी सुरक्षा मळशे कि तेथी आपने ठंडी सुरक्षा मळशे, शू थशे आमां, वी टूक विंटर क्लोथिंग विथ अस बिकॉज वी फेल्ट कंफर्टेबल इन कोल्ड ड्यूरिंग टूर, वी आर टायर्ड अमे थाकी गया छे, वी आर टायर्ड डैश वी वॉक 12 किलोमीटर्स ऑन फूट, कारण कि अमे 12 किलोमीटर पगे चाल्या छे, बिकॉज वी वॉक 12 किलोमीटर ऑन फूट। पायल इज अ ब्रेव गर्ल, पायल एक बहादुर छोकरी छे, देयरफॉर शी इज नॉट अफ्रेड ऑफ स्टेइंग होम अलोन, तेथी ते एकली घरे रहेवाती भीती नथी। स्नेहल इज हैप्पी, स्नेहल खुश छे, सुकाम बिकॉज शी हैज़ गॉट प्राइज इन कॉम्पिटिशन, कि तेने कॉम्पिटिशन में इनाम मिलू छे। माया इज अ काइंड गर्ल, माया एक दयालु छोकरी छे, देयरफॉर शी हेल्प्स एवरीवन, तेथी ते बधाज ने मदद करे छे, के बिकॉज ये तमारे विचारी लेजो शू आवे छे, माया इज अ काइंड गर्ल, माया एक दयालु छोकरी छे, डैश शी हेल्प्स एवरीवन, के बधाने मदद करे छे, नीचे एक एक्जाम्पल पण आपेलू छे। ओके स्टूडेंट्स, तो तमारे देयरफॉर बिकॉज वालू नोटबुक्स में लखवू पड़शे, अहीं स्लोगन्स पण आपेला छे અને પોસ્ટર મેકિંગ પણ આપેલું છે, સેવ ધ ટ્રીઝ ઝાડવાઓને બચાવો, કીપ ઇન્વાયરમેન્ટ ક્લીન વાતાવરણને સુરક્ષિત રાખો, સેવ ગર્લ ચાઇલ્ડ દીકરીઓને બચાવો, રીયુઝ ઉપયોગ કરો, રિડ્યુસ ઓછું કરો અને રિસાયકલ ફરી ઉપયોગ કરો। ઓકે, આપણે કોઈ પણ વસ્તુ ફેંકી ના દેવી જોઈએ, ડો નોટ સ્મોક, સ્મોકિંગ નહીં કરવાની, हेल्थ इज वेल्थ, आपणू स्वास्थ्य ज आपणू आपणी संपत्ति छे। तो ओके, तो स्लोगन्स लखेला छे। ओके स्टूडेंट्स, नाउ एक्टिविटी नंबर 10, रीड द स्टोरी एंड आंसर द क्वेश्चन्स। वन डे चिंपू फॉक्स वॉज वॉन्डरिंग इन द जंगल, एक वक्त, हवे जो आ जे स्टोरी छे ये बहु सारी छे अने मजाकवाळी स्टोरी छे, तो बधाए ध्यानथी सांभळजो। एक दिवस चिंपू फॉक्स छे ते जंगल में वॉन्डरिंग, वॉन्डरिंग एटले आटा मारवा, आटा मारतो हतो। ऑन द वे सडनली, एना ज रस्ता में ही सॉ अ बेबी एलिफेंट जम्बो, एने एक हाथीनु बच्चू जोयू जेनु नाम जम्बो हतो। जम्बो वॉज क्राइंग लाउडली, जम्बो से जोर जोर थी रोतु हतो। सो चिंपू आस्क्ड हिम, चिंपू एने पूछू, डियर जम्बो व्हाई आर यू क्राइंग, वाला जम्बो तू शू काम रोस, जम्बो से, जम्बोए कीधु, मिकी स्लैप मी, कारण के मिकी ए मने थप्पड़ मारी छे। चिंपू, हु इज मिकी, मिकी कोण छे आ, जम्बो, मिकी द मंकी, अरे बंदरो ओलो तू नतो रखतो। चिंपू, वाय डीड ही स्लैप यू, एने तने थप्पड़ शू काम मारी। जम्बो, ही इज एंग्री, कारण कि तो गुस्से हतो वो। चिंपू, वाय वॉज ही एंग्री, ते गुस्से शू काम हतो। जम्बो, आई ब्रोक अ ब्रांच बाय मिस्टेक, ही वॉज सिटिंग ऑन इट, जी डाढ़ी ऊपर ही बांदरो बैठो हो तो ये डाढ़ी मैं भूलती तोड़ नाखी एटले एने मने थप्पड़ मारी। चिंपू, वेल देयर इज अ पॉइंट, हाँ तो कहीं वांदो नहीं, तो एनी बात साची, तन थप्पड़ मारी बराबर छे। से सॉरी एंड मेक हिम अ फ्रेंड, तो तू जा अने एने सॉरी के अने एने एनी साथे भाईबंद निकल ले। जम्बो सेड सॉरी टू मिकी, जम्बोए मिकी ने बांदरा ने सॉरी कीधु, एंड दे बिकेम फ्रेंड्स अगेन, अने ते पाछा मित्रों बनी गया। ओके, तो क्वेश्चन आंसर्स, हु वॉज चिंपू, चिंपू कौन हतो, वाय वॉज जम्बो क्राइंग, जम्बो शू काम रोतो हतो, कारण कि मिकी एने थप्पड़ मारी थी, बिकॉज मिकी स्लेप्ड जम्बो। हु वॉज मिकी, मिकी कौन हतो, तो मिकी एक वांदरो हतो, मिकी वॉज अ मंकी। वाय डिड मिकी स्लेप जम्बो, मिकी ए जम्बो ने थप्पड़ शू काम मारी, कारण कि जम्बुए ઈ જી દાઢી ઉપર મિકી બેઠો હતો એ દાઢી તોડ નાખી એટલે ઓલો ભાઈ પડી ગયો।
हाउ डिड जम्बो एंड मिकी बिकम फ्रेंड्स अगेन. जम्बो एंड मिकी केवी रीतना मित्र बनी गया एक बीजा ने सॉरी कही. ओके स्टूडेंट्स, सो तमारे आटलू करवानू रहेशे, नोटबुक में लखवानू रहेशे. तमे डेट वाइज नोटबुक में लखी शको, डेट लखी अने ई होमवर्क तमे नीचे लखी शको. नेक्स्ट आपणे नेक्स्ट विडियो में जोशुं, नेक्स्ट लेक्चर. टिल दैट थैंक यू एंड हैव अ नाइस डे.